अगर भगवान ने एवी इच्छा हशे तो विधि ना लेख पर मैं कौन मारी शकवानो छे। ओहो, हमारी शोभा तो विधि ना लेख माच माननारी छे। अने धार के कोई एवो ज मळ्यो तो हूं तो छु। पण दरेक स्त्री नो धर्म छे कि પોતાના ગમે તેવા પતિને નિભાવી લેવો જોઈએ। શોભા બેન, માં બોલાવે છે। જા, હું હમણાં આવું છું। જયરામ શેઠનો છગન કઈ ખોટો નથી। આપણા કુટુંબના મોભાને છાજે એવું ઘર છે। આ વાત હું તરતમાં જ પતાવી દેવા માંગુ છું। પણ તમે મારી વાત તો સાંભળો। મારે તારી જૂની પુરાણી વાતો નથી સાંભળવી। હું તો જમાના સાથે ચાલનારો માણસ છું, સમજી? મારો નિશ્ચય નહીં ફરે। માં, પાછું દર્દ શરૂ થયું? હું દરદથી નથી ઘબરાતી। મારા બધા દરદની દવા તું છે બેટા। હું તને કઈ કહેવા માંગુ છું। કહેતી નહીં માં, હું જાણું છું। શું જાણે છે તું? હું પરણેલી છું। હે, તને કોણે કહ્યું? કાલે રાત્રે પિતાજી અને તારી વચ્ચે નાની સરખી તકરાર થઈ હતી, તે મેં થોડીક સાંભળી છે। તું કહેતી હતી કે બ્રાહ્મણોએ મંગર ફેરા નથી ફેરવ્યા, એટલું જ, બાકી હું પરણેલી છું બેટા। માં, હું એ જ વિચાર કરું છું કે આ વાત અત્યાર સુધી તે મારાથી કેમ છુપાવી રાખી હતી? તારા પિતાજીએ મને સોગંદ દીધા હતા, મેં ઘણીવાર એમને સમજાવ્યા પણ એમને ન માન્યું। હવે જ્યારે જયરામ શેઠના છગન સાથે તને પરણાવવાની હટ લઈને બેઠા છે ત્યારે આ વાત કીધા સિવાય છૂટકો નથી। જો તું જ્યારે નાની હતી ત્યારે આ
અમારી ડિંગલી છે, અમારી ડિંગલી છે. ઝૂઠવી લે શોભા, દે ઝટકો. શોભા આપી દે. ખબરદાર, જો શોભાને હાથ લગાડ્યો છે તો જો છે આ હાથ બે માથા કરી નાખીશ. હા, બે માથા કરી નાખીશ. સુંદર, જ્યાં સુધી તારો મંગળ છે ત્યાં સુધી મને મારી શોભાની જરા પણ ચિંતા નથી. મારા મારી નહીં બેટા, અહીં આવો. રામજી, આજે શરદ પૂનમ છે, આવતી કાલે તું અહીં અંધારું કરી પરદેશ ચાલ્યો જઈશ. આ આનંદ કાલે અહીં નહીં હોય. દોસ્ત, કહે મોઢે તારા ગુણ ગાઉ. અમારા લગ્ન અને વડવાના કાર્યજ માટે તું અને દેવકી ભાભી લગભગ વેચાઈ ગયા છો, અને હજી પણ તું મારી ભાભીના દાગીના વેચી અમને મુંબઈ મોકલી રહ્યો છે. આ ઉપકારનો બદલો હું ક્યારે વાળી આપીશ? મુંબઈ જઈ ભાગ્ય અજમાવવા અમને રજા આપ. ભગવાન કરશે તો આપણે બંને તરી જઈશું. દોસ્ત, આ કપડાનો રંગ બદલાયા પછી હૃદયનો રંગ તો નહીં બદલાઈ જાય ને? શું તને વહેમ છે કે હું મારા લંગોટિયા દોસ્તને ભૂલી જઈશ? લક્ષ્મીના ઘેનમાં માણસ ભગવાનને ભૂલી જાય છે, તો દોસ્તી સાવી સાતમાં? આપણી દોસ્તી માત્ર પૈસા કે શબ્દોથી નથી બંધાઈ. અહીં તો બેયનો કાળજું એક જ દોરે પરોવાયું છે. બેટા શોભા, મંગળ, અહીં આવ. આવ બેટા, આવ. આ મારી દીકરી, આવ. લે, આજથી આ મારી શોભા તારી. વખત આવે મંગળ ફેરા ફેરવી લેશું. બેટા મંગળ, શોભાનો હાથ પકડ. જોજે, હા, છોડતો નહીં. તારી ભલી થાય. રામજી આ શું કરે છે? તારી શંકાનો સમાધાન અને આપણી દોસ્તીની ગાંઠ વધુ મજબૂત કરું છું. માં, તો શું મારા પિતાજી માનતા જ નથી? બેટા, માણસ જ્યારે શ્રીમંત બને છે ત્યારે તેના કાન બેરા થાય છે અને હયું ટાડું પડી જાય છે. માં, તું ચિંતા ન કર. તે જે સંસ્કાર મારા હૃદયમાં રેડ્યા છે એને હું કદી પણ નહીં ભૂસાવા દઉં. પધારો, પધારો શેઠજી, પધારો. આવો, બિરાજો, આવો. સ્નેહીઓ, આજે બહુ આનંદની વાત હું જાહેર કરવા માંગુ છું. શેઠ જયરામ દાસ, આજથી આપ શ્રીમંતનો મહેલ અને આ ગરીબ ઘરનો સંબંધ બંધાય છે. હું મારી મોટી દીકરી શોભાનું સગપણ રાજી ખુશીથી આપના ચિરંજીવી છગનની સાથે જાહેર કરું છું. શું છે બેટા? હું લગ્ન નહીં કરી શકું. શોભા, શું વાંધો? હું પરણેલી છું. શું વાગે છે? હું ભક્તિ નથી, પણ સાચી વાત જણાવું છું. શોભા! રામજી શેઠ, ભૂલતા નહીં તમે જરામદાસ ખાસવાળાનું અપમાન કર્યું છે. શેઠ, શાંત થાવ, શાંત થાવ. એ ગભરાઈ ગઈ લાગે છે, એનું જ લગ્ન થશે, હું વચન આપું છું. હવે મને એ છોકરી નહીં જોઈએ, દાળમાં કઈ કાળું લાગે છે. તો મારી બીજી દીકરી ચંદ્રિકાને આજે જ તાર કરી વિલાયતથી બોલાવીશ. પણ આપ જેવા શ્રીમંત વેવાય જાહેર કબૂલ કર્યા તે કર્યા, હું સંબંધ નહીં તોડું. મને તમારામાં જરાય વિશ્વાસ નથી. ઉઠ છગન, ઉભો થા. મારામાં ઉભા થવાની હિંમત નથી બાબુ. હાથ પકડતો. દયા કરો જયરામ શેઠ, હું બધું ઠીક કરી દઈશ. પાછો બેઠો, ઉઠ, ઉભો થા. ચાલ, ચાલવા માંડ. તાઢક વળી તારા હૈયા ને, હજી કઈ બાકી રહેતો હોય તો પૂરો કર. કમાર જંગલી, પોતાની દીકરીનો સત્યાનાશ કરનારી માં એ તો જ બાકી છે. કેમ પાછો આવ્યો? ખલાસ, જુસ્સો ઉતરી ગયો, ઉશ્કેરા જાજો વખત ટકતો જ નથી. બાબુ, તું મારો જિગરજાન દોસ્ત છે, કવિ છે, લેખક છે. મારું એક કામ કરીશ? શું? તું હમણાં જ દવાવાળાની દુકાને જા અને મારે માટે સસ્તામાં સસ્તું ઝેર લઈ આ. કેમ? આ ચોકઠું જોઈને કોઈ લગ્ન કરે મને લાગતું નથી. અરીસામાં હું મારું મોડું જોઉં છું અને મને ઉલટી આવી જાય છે. નિરાશ ન થાવ છગન કુમાર, તમારા લગ્ન થશે અને ચોક્કસ થશે.
શી રીતે? કારણ કે તમે પૈસાદારના બેટા છો. ઈ વાત સાચી. શોભા નહીં તો એની બેન ચંદ્રિકા સાથે તમારા લગ્ન થશે. એ વિલાયત થી આવે એટલી વાર. હા પણ બાબુ, એ વિલાયત વાળી બાળા મારા જેવા બબુચકને પસંદ કરશે? જરૂર પસંદ કરશે, કારણ કે પ્રથમ વર ભાંગે હાડ, હાડકા જ ભાંગી નાખે. અને બીજવર લડાવે લાડ, કારણ કે પેલી ખોઈ હોય એટલે અનુભવ તો હોય જ ને ભલા આદમી. ત્રીજવર કલ્લી સાંકળા, સોનું રૂપું ઘરેણા કપડા બધો ઠઠારો જ હોય. અને ચોથવર ખબર છે, મોત ને લાકડા. હા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પિતાજી સીધી વાત કર, શો નિર્ણય? નિર્ણય એ જ કે જે દિવસથી તમે મારું સગપણ કર્યું તે જ દિવસથી હું પરણી ચૂકી છું. શોભા માથે કરીને કુવામાં ના પાડ, ભૂલ નહીં કે શ્રીમંત શ્રીમંત જ પરણે તે જ યોગ છે. મૂર્ખ તો પણ? હા, ગરીબ દાયા કરતા મૂર્ખ શ્રીમંત ને હું વધુ પસંદ કરું છું. તો હું મારી માની ઈચ્છા પૂરી કરવાનું વધુ પસંદ કરું છું. એટલે હું ગામડે જઈશ. શોભા. હા પિતાજી, મેં નિર્ણય કરી લીધો છે, હું ગામડે જઈશ. હમણાં જ મારી માનું નિષ્પાપ હૃદય મને પૂછી રહ્યું હતું કે માણસની માણસાઈ શામાં છે. મારી પાસે કોઈ જવાબ ન હતો. તો માણસાઈ બતાવવા ગામડે જવું છે કેમ? ના, જે માટીમાંથી મારી માં ઘડાય છે તે નિરખવા જાઉં છું. આશીર્વાદ આપો બાપુ. છોકરી, અગર તું ગામડે ગઈ તો ફરી પાછો આ ઘરમાં પગ નહીં મૂકી શકે. જા, દૂર થા. બેટા, માં તે જે નિશ્ચય કર્યો છે તે બરાબર છે. સ્ત્રીના નસીબમાં પુરુષ ચોટેલો જ છે. સૌભાગ્ય કંકુની જેમ જરા ભમર ઉઠાવી કે તરત ખરી પડવાનો. ભૂલતી નહીં, સ્ત્રીની ખરી મહત્તા પુરુષને નિભાવવામાં છે, પ્રેમથી ધર્મથી. તારે સાસરે જા અને સેવા કર, મારા આશીર્વાદ છે. છગન, શી હે? ચંદ્રિકા કેમ લાગે છે? અરે દોસ્ત, મહા મહેનતે તારા માટે આ ફોટો મેળવ્યો છે. છે તો ચાંદના ટુકડા જેવી. જેમ જેમ આ ફોટોને જોઉં છું તેમ તેમ મને કઈનું કઈ થઈ જાય છે. અરે ભલા માણસ, હજુ તો ફોટો જોયો છે ત્યાં તારી આ હાલત છે, ત્યારે રૂબરૂ મળીશ તારે શું થશે? મને પણ એ જ વિચાર મૂજવે છે. જુસ્સો કાયમ ટકી રહેશે? જરૂર, હું તારી પડખે ઊભો છું ને. તું પડખે છે ત્યારે તો આટલી બધી હિંમત છે ને બાબુ. શોભા કરતા સહેજ કાળી છે નહીં? તું પણ નંગ છો. અરે ભલા આદમી, કાળા ધોળાની ખબર તો પરિચયમાં આવ્યા પછી પડે. ફોટા ઉપરથી રંગ નહીં, કટ જોવાય છે. કટ કટ, નકશો, નાક નકશો, નાક નકશો. બાબુ એમ કર, વેલા તું એને તાર કર અને લખ કે શ્રી ઓ છગન કુમાર તને જલ્દી બોલાવે છે. વિયોગ સહન નથી થતો. છગન, ઓ છગન, ચાલ જલ્દી માથે ટોપી પહેરી લે, બધું એકદમ પતાવી લેવાનું છે. પણ શું કામ છે? અરે છન્નાલાલ શેઠ પોતે કન્યાને લઈને આવ્યા છે. મહેમાનોને તાબડતોબ મેં બોલાવી લીધા છે. બાબુ જરા એને એવા કપડાં પહેરાવી લાવ કે મારા દીકરા જેવો લાગે. પણ બાપુજી. અરે મુહૂર્ત ચાલ્યું જાય છે, જલ્દી કર. છન્નાલાલ શેઠ, છગનકુમાર હમણાં જ આવે છે. શેઠ, મારી ચંદ્રિકા ખરેખર નસીબદાર છે કે એને આપણા છગનકુમાર જેવો વર મળ્યો. એ તો લેણા દેવીની વાત છે શેઠ. શોભા કરતા તમારી ચંદ્રિકા ઘણી સારી છે. મિત્રો અને ભાઈઓ, આજે હું મારા દીકરા છગનકુમાર નું સગપણ આપણા શેઠ છન્નાલાલની દીકરી કુમારી ચંદ્રિકા સાથે જાહેર કરું છું. સમર પિતાજી. શું છે બેટા? હું લગ્ન નહીં કરું. શું વાંધો છે? હું પરણેલો છું. શું કહ્યું? હા, હું અડધા કલાક પહેલા એક છોકરીને મનથી પરણી ચૂક્યો છું. શું બકે છે? બકતો નથી, બોલું છું. પૂછો બાબુને. બેસો શેઠ, હું બધું ઠીક કરું છું. એ ગભરાઈ ગયો લાગે છે. ના, હવે મારે એ છોકરો ના જોઈએ. દાળમાં કઈ કાળું લાગે છે. આજકાલના છોકરાઓ લગ્ન ને જાણે ક્રિકેટ ની રમત સમજતા લાગે છે. ચાલો ભાઈઓ, ચાલો, આ કઈ સગપણ ની રીત છે? છનાલાલ શેઠ, તમે તો બેસો, હું છગનકુમાર ને મનાવું છું. ના ભાઈ ના, આ તો ભવ નું સાટું છે. ચાલ બેટા ચંદ્રિકા. શાબાસ દોસ્ત છગન, હવે મારી ખાતરી થઈ કે તું ચંદ્રિકાની ચાંદની ને જરૂર ચીરવી શકીશ. દોસ્ત
જોશમાં આવ્યા પછી હું સગા બાપની પણ પરવા નથી કરતો. ચૂપ રે બાપ પાડી, જંગલી નહીં તો. સાંભળો પિતાજી, શાસ્ત્રમાં કહ્યું છે કે મોટી ઉંમરના પુત્રને મિત્ર તરીકે ગણવું, માટે મારી સાથે વાત કરવી હોય તો એક મિત્ર તરીકે કરો. બેવકૂફ, અરે જ્યાં એકવાર આપણું અપમાન થયું હોય ત્યાં તું પાછો સંબંધ જોડવા માંગે છે? પ્રેમને અપમાનની સાથે સંબંધ હોતો જ નથી, અને અપમાનનો વિચાર કરવા જઈએ તો પ્રેમ બંધાતો નથી. હવે તું શું સમજે પ્રેમમાં? હવે હું બધું સમજું છું, કારણ કે હું રાંધેલો છું ને. કેમ બાબુ? ગધેડો. પિતાજી, ભાઈ સાહેબ ક્યાં પધારવું છે? અરે હાથ લંગડા, ઓલો ફર્સ્ટ ક્લાસ નંબર 1 છે ને, એ મારો ટાંગો છે. બોલો તમારે ક્યાં જવું છે? આપ ઘડી પહોંચાડી દો. ક્યાં છે તારો ટાંગો? મને ઉપાડવા દો. ના ભાઈ, તું આપણ છે, આટલો બોજ કેમ ઉપાડીશ? ઉપાડવા દો, બનવા જોગ છે. કોઈ સારા માણસ નો બોજ ઉપાડતા મારો હાથ સારો થઈ જાય. ક્યાં જવું છે ભાઈ? સુંદરજી ભાઈ ને ઘેર. બે મિનિટમાં પહોંચાડી દઉં. એ તો તર કોને લઈ આવ્યો? તારી માને. વધારો બેન, તમે મને ન ઓળખી બાપુ? હું શોભા. શોભા એકલી તકરાર કરીને આવી છો? ના, રાજી ખુશીથી આવી છું. મારા ઘરે આશીર્વાદ આપો બાપુ. મારા આશીર્વાદ છે, સુખી રહે, પરંતુ આ ઘરમાં નહીં. જા માં, પાછી જા. મને પાછી ન મોકલો બાપુ, બહુ આશા ભરી આવી છું. આ ખંડેર ઝૂંપડું જોયા છતાં તારી આશા ટકી રહે છે? આપના આશીર્વાદ પછી આશા વધી છે બાપુ. અમે ગરીબ ગમાર, તું ભણેલી શ્રીમંત. બાપુ, હું ભણેલી છું, પરંતુ મારા ભણતરે મારા ધર્મને દગાવ્યો નથી, અને પિતાના પૈસા તો હું જાતે જ તજીને આવી છું. આજથી હું પણ આ ઘરનું જ માણસ છું. ઘર? આને તું ઘર કહે છે? જેના પર પૂરું છાપરું નથી, જેની દિવાલોના પાયા તૂટવા માંડ્યા છે, જેમાં રહેનારા માણસો મરવાને બહાને જીવી રહ્યા છે, તે ઘર તારા જેવી લક્ષ્મીને નહીં સંગ્રી શકે. દેવીનું સ્થાન ખંડેરમાં ન હોય. જા, પાછી જા. બાપુ, હું દેવી નથી, આ ઘરની દાસી છું, આપની સેવા કરવા આવી છું. તને જીરવવાની આ ઘરની શક્તિ નથી. જા, જા બેટા. મારા ઘરમાંથી મને કાઢી મૂકશો બાપુ? જે સ્ત્રીને તેનું ઘર સંગરતું નથી, એને વાવ કુવો સંગરે છે. તને કઈ રીતે સમજાવું બેટા કે તું તારા નસીબને કુવામાં ફેંકી રહી છે? તને ખબર પણ નથી કે જેની સાથે તારે જિંદગી વિતાવવાની છે તે સગા પિતાના મોઢેથી પણ એમના વિરુદ્ધ હું એક શબ્દ સાંભળી શકી નથી. મારા પતિ એ જ મારા દેવ. જીવતી રહે બેટા. હે ભગવાન, આ ગરીબને ચીતરે વિતાવવા તે આ રતન મોકલ્યું. અગર આજે હું રાજા હોત તો મારી બેટીને સોનાના સિંહાસન પર બેસાડી કેન્દ્રો પીટાવા છે, કે જેને લક્ષ્મીના દર્શન કરવા હોય તે ચાલે આવો. જીવતી રહે બેટા. સામાન નીચે મૂકી દે. લે, કેટલા પૈસા બેટા? કોણ બાપુ, 1 રૂપિયા બસ નહીં કે?
એને રૂપિયાની જરૂર નથી, દેવીની જરૂર છે. તેને ન ઓળખ્યો. તમે બંને નાના નાના કાળી કાળી ભાષામાં મારા ખોળામાં ખૂંધતા હતા, અને અને બાપુ મંગળ બેટા આમાં બેટા, લોકો પોતાની દીકરી છોકરાના હાથમાં સોંપે છે. હું મારો અપંગ છોકરો તને સોંપું છું. જાળવજે, સંભાળજે બેટા. બેટા બાપુ, બાપુ, બાપુ. જોવા માટે તો બીજી આંખ કરી દે ભગવાન. તો શું માં, મને બાપુજી એટલા જ માટે વિલાયત થી બોલાવે? ભારે અજબની વાત છે. હા બેટા, એમને તો છોકરો પણ પસંદ કરી લીધો છે. હે, મારા બાપુજીને પરણવું છે કે મારે? પસંદગીનો સવાલ મારો છે. મારું ભાવિ હું મારા હાથે જ ઘડવા માંગુ છું. તારા અને શોભામાં આટલો જ ફરક છે બેટા. એટલે તો શોભા દુખી છે? હું કઈ શોભાની જેમ નસીબમાં માનનારી નથી. પતિને પ્રભુ ગણી અથવા તો સાધભાવનો સ્વામી માની એના પગ પૂજનારી નથી. મારી દ્રષ્ટિએ પતિ એ દેવ નથી, પણ દોસ્ત છે. તું ચિંતા ન કર માં. ચંદ્રિકા બેન, બાપુજી બોલાવે છે. જા, હમણાં જાઉં છું. ભાઈ, મેં તમને કહ્યું ને કે હું તમારી સંસ્થામાં એક પાઈ પણ આપવા માંગતો નથી. તમારી પાંજરા પણ પડે પાટમાં. મુંબઈમાં તો વેપાર કરતા ફંડ ફાળા વધી ગયા છે. એક આ એકની એક સંસ્થા છે. ભાઈ, હાથ જોડો તમને. મહેરબાની કરી જશો અહીંથી. હું જાહેરમાં દાન કરતો નથી, ગુપ્ત દાનમાં માનું છું. તો પછી ગુપ્ત દાન કરો ને. ભાઈ, મારી પાસે વખત નથી. જાઓ અહીંથી, જાઓ, જાઓ, માફ કરો. કેમ બાપુજી, કોના ઉપર ગુસ્સે થઈ ગયા હતા? આ પાંજરાપોળ વાળા રોજ સવાર પડે ને આપણે તો ફંડફાળા વાળા ચાલ્યા જ આવે છે. હું તો પૈસા ભરી ભરીને થાકી ગયો. પણ હા, જો બેટા, પેલા લોકો બરાબર 10 વાગે આવવાના છે. અત્યારે જો 9 વાગ્યા છે. તું તૈયાર થઈને રહેજે, જા. હું એક જરૂરી કામ પતાવીને હમણાં જ આવું છું. પાંજરાપોર માંથી આવતા લાગો છો? જા અહીંથી. રોજ સવારના પોરમાં ચાલે આવો છો તે? અરે પણ શરાબ, કઈ કામ ધંધો છે કે નહીં? પણ અમે જે કામ માટે આવ્યા છીએ એ કઈ જેવું તેવું નથી. તમે મારી વાત તો સાંભળો. મારે કઈ સાંભળવું નથી. કહું છું કે નીકળો બહાર. આ ઘરમાંથી તમને કઈ જ નહીં મળે. મળવાનું તો ઘણું છે. એ લેવા માટે તો અમે આવ્યા છીએ. જી, આપના પિતાજી તમારા જેવા ખોડા ઢોર થી કંટાળીને એ બિચારા હમણાં જ બહાર ગયા છે. બાબુ, બાબુ ગેરચાલ. મારે શક પણ નથી કરવું. જુસ્સો ઉતરી ગયો. નિરાશ ન થાવ છગન કુમાર. પ્રેમ લગ્ન ની શરૂઆત હંમેશા ગરમી થી થાય છે. બેસો. અરે, આવી તે પ્રિયતમા હોય કે જે જોતાની સાથે ધક્કો મારી દરવાજા બંધ કરી દે, એને મને ખોડા ઢોર જેવો કહ્યો. શું એવો છું? હા, એને બરાબર કહ્યું છે. પ્રેમમાં પડ્યા પછી માણસ ની દશા ખોડા ઢોર જેવી જ હોય છે. બાકી છોકરી ભારે ચાલાક. એમ ત્યારે નહીં તો પછી લાવ સિગારેટ, જરા ગરમ થાવ. લે. ઓહો છગન કુમાર, ક્યારે આવ્યા? માફ કરજો, મને જરા મોડું થઈ ગયું. આવો આવો, પધારો. અરે, પાછી તમે આ પાંજરાપોળ ને અંદર લઈ આવ્યા? ભારે ચીકણા માણસો લાગે છે. બેટા, આ છે છગન કુમાર. ઓહ, હેલો, હાઉ ડુ યુ ડુ? બાબુ, એને અંગ્રેજીમાં જવાબ આ. મેડમ, છગન કુમાર. ઓકે. જી હા, બરાબર. આપ અંગ્રેજી નથી જાણતા? અંગ્રેજી ભાષાનો અભ્યાસ એમનો ઘણો ઊંડો છે. અંગ્રેજીમાં તો એમને ઘણું લખ્યું છે. શું લખ્યું છે? ગરબા, ગરબી. પણ સ્વરાજ મળ્યા પછી તેઓ માતૃભાષા જ વાપરે છે. હા બેટા, હું આમની ઓળખાણ કરાવતો તો સાવ ભૂલી જ ગયો. આ છે મિસ્ટર બાબુ, કવિ લેખક છગન કુમાર ના ખાસ દોસ્ત છે. I see. Hello. How do you do? Namaste.
નમસ્તે. બેસને. ના, પ્રેરણા થાય એવું વાતાવરણ છે. હું કાવ્ય લખવા માટે બહાર વરંડામાં બેઠો છું. માફ કરજો, હું આપનું નામ ભૂલી ગઈ. શું નામ? છગન કુમાર, જયરામ કુમાર, ઘાસવાળા. કુમાર તો કુમારા માણસોને કહેવાય ને? જી હા. તો તમે કુમાર ને તમારા ફાધર પણ કુમાર ને? હું કુમારો નથી, બીજ વર છું, સેકન્ડ હેન્ડ હસબન્ડ. અને મારા પિતાજી પરણ્યા નહોતા. હા હા, પરણ્યા હતા, પણ નાનપણમાં મારા જન્મ પહેલા મારી માતા મરી ગઈ. બહુ બુદ્ધિશાળી લાગો છો. જી હા. તમે કયા લગ્નમાં માનો છો? પ્રેમ લગ્નમાં. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પ્રેમ. પ્રેમ સિગારેટ જેવો છે, જેની શરૂઆત અગ્નિથી થાય છે અને પરિણામે રાખ. વાહ વાહ, ઘણી સરસ વ્યાખ્યા. એવું તો મને ઘણું આવડે છે, મને નાચતા પણ આવડે છે. તમને આવડે છે? ના ના, મને તો નચાવતા આવડે છે. ઘણું સરસ. તમને આ તંબુરો વગાડતા આવડે છે? એ તંબુરો નથી, સિતાર છે. એ બધું એકનું એક, આખરે બધી તુંબડાની જાત. પણ તમને આવડે છે? આવડે છે, સિતાર, દિલરુબા, પિયાનો, ઘણું એ. પણ તમે કઈ વગાડો છો? હા, ગ્રામોફોન વગાડું છું, રેડિયો વગાડું છું, તાળીઓ વગાડું છું અને સીટી પણ વગાડું. એ તો મારે પૈસાને નામે નહીં જ નાખવાનું છે, માળા નફટ. કાકા લઈ લો આ બંગડી, 4 તોલાની છે, પૂરા 400 રૂપિયા મળશે. આજથી તમારું બધું દેવું પતી ગયું. હા ભાઈ હા, ખબર છે તું બહુ ભણેલી છો તે, માળા અધમ. આ શેરવાળા ને પાકાપુર સાથે બોલતા જરાય શરમ નથી આવતી. કાકા સાંજના રસીદ મોકલી આપજો. બહુ સારું બહુ સારું. તમે શું કર્યું? તમે નહીં, તે શું કરી? ના 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 ના, તું 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 કારે મારાથી નહીં બોલાવાય? તો આજથી આપણે બોલવાનું બંધ. ના 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 ના, એમ ન બોલો. આજ સુધી ભગવાનને તું કારે બોલાવતો હતો, આજથી તો તમને બોલાવીશ. શું બોલ્યા તમને? તને શું કરીશું? આ છેલ્લો દાગીનો હતો તે ગયો, ઘરમાં હવે ક્યાંય કઈ રહ્યું નહીં. ઘણું છે, તમે છો, હું છું, આપણે બંને છીએ ને? પણ કાકા કામ ક્યાંય મળતું નથી, શું કરીશું? ચાલ ગામ છોડી ચાલ્યા જઈએ. ગામ છોડી ને? પિતાજીની 6 માસી પૂરી કર્યા વિના આપણાથી ગામ છોડાય જ નહીં. ભલે દુઃખો આવે, ભલે મુસીબતો ત્રાટકે, દરથી ભાગી જનારી હું નથી. આપણે બંને મળી રસ્તો કાઢીશું. કાસલેટના ભય છે ભગવાનની ઘેર. તારા જીવીને મારા જેવા લુલા લંગરા અને તો તારા નસીબમાં તોતાડી દેતા એને જરા આંખ નહીં ઉગાડી. ભગવાન આંધળો છે, આંધળો છે ભગવાન, આંધળો છે. હું કહું છું એના ઘરે કાસલેટના દીવા ભય છે, કાસલેટના ભય છે એના ઘરે દીવા. કસલેકતા તો આપણે સળગાવી એને જોવા ફાફા મારીએ છીએ. એ તો હૃદયમાં દીવડો પેઠાવી સદા હસતો બેઠો છે. કોણ કોના નસીબમાં યોગ્ય છે તે એ બધું જાણે છે. એલા પણ તે સાનામાના લગ્ન કરી નાખ્યા ત્યારે અમારું ગળું મોઢું ન કરાયું. ઠીક કાંઈ નહીં, આપણે ગળું મોઢું કરાવી. હા એટલે એક કડક મીઠો મજાનો સાલ આવ, શેઠને પણ યાદ રહી જાય. એલા સાંભળ્યું છે કે તારી બાયડી સટાકેદાર સા બનાવે છે. મારા બનશ્યા જેવી બૈરી એવી સા. એલા મંગળિયા હા શું કે જો તને મારા સમજે. ગયા ભાવમાં તે કોની માનતા માનેલી કે આવી રૂપ રૂપના અંબાર જેવી બાયડી તને મળી.
જો તમારે આવી વાત કરવી હોય તો હું આ ચાલ્યો. અરે પણ ભૈલા, એમાં ગરમ હું થઈ જાશો? સાંભળ, ભાભી ની મશ્કરી તો આખું મલક કરે, અને એમાં આ ભાભી ભણેલી ગણેલી એટલે બે બાબત વધારે બોલવાનું મન થાય. પણ ઠીક લે, તને વાત નથી ગમતી ને? સાલ એ પડતી મૂકી દીધી. બોલા, જીન તારે કેટલી વેચવું? એને જીન વેચવાની જરૂર શું છે? મુખી પટેલે તારી બેરી મોકલી ને કામ કરવા. એક અપંગ માણસ ઉપર હાથ ઉઠાવતા પહેલા તમારા હાથ કપાઈ કેમ નથી જતા? ચા પીવાને બહાને તમે સૌ અહીં ભેગા થાવ છો, ગામની ગંદી વાતો કરો છો અને નબળા માણસ ઉપર દાદાગીરી કરો છો. શું તમારા જીવનનો આ હેતુ છે? બેશરમ નહીં તો ચાલો. ક્યાં મરી ગયો છગનો? જી મરી નથી ગયો, જીવતો છું. એક વખત રામજી શેઠે આપનું નાક કાપ્યું એની ચંદ્રિકાને મળવા જતા તો શરમાતો નથી? નાક ક્યાં કાપ્યું છે? તમારું ને મારું નાક તો સલામત છે. ચૂપ! ખબરદાર જો એ છોકરી સાથે આગળ વધ્યો છે તો. એ તને તો શું, પણ તારા બાપ ને દાદ દેમ નથી. તારે છનાલાલ શેઠની કન્યા જોડે જ પરણવું પડશે. અરે પણ હું ચંદ્રિકાના પ્રેમમાં પડ્યો છું, એનું શું? પણ તને કોણે કહ્યું કે તું એના પ્રેમમાં પડ? બાપુજી, આ વિષય જ એવો છે કે જેમાં પડ્યા પછી સમજણ પડે છે. પણ આપણા કુટુંબમાં પ્રેમમાં પડવાનો રિવાજ જ નથી. આજે 12 વાગ્યા સુધીમાં એના પ્રેમમાંથી તું જો બહાર નથી નીકળ્યો તો યાદ રાખજે, મારો બેટો ક્યાંય ન પડ્યો તે જઈને પ્રેમમાં પડ્યો. તું પણ બેવકૂફ છો. કેમ? છગનને ચંદ્રિકાના પ્રેમમાં પાડનાર તું જ છો. 2 કાક સુધીમાં જો એને આ પ્રેમ ફેમમાંથી બહાર નથી કાઢ્યો તો તને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. અરે પણ મુરબ્બી, હું તો ક્યારનો કહું છું કે ચંદ્રિકા છગનને લાયક નથી. હા છગન, આવા ભલા બાપનું દિલ દુખાવવું સારું નથી. જો મારી દોસ્તી રાખવી હોય તો તારા બાપાનું કહ્યું માન. શાબાશ બાબુ, આ દીકરા હોય તો આવા હોજો. મુરબ્બી, તમારો પ્રેમાળ સ્વભાવ જોઈ ઘણી વાર મને એમ થાય છે કે તમારા ખોળે બેસી જાઉં. છગન, બધું મળશે દોસ્ત, સાચું કહું છું, બધું મળશે દોસ્ત, પણ દુનિયામાં આવો બાપ નહીં મળે. પગેલા બાપા, આપ પધારો. હવે આ બાબુ ચકને કઈક સમજાય. હું બધું સમજાવું છું, બધું ઠેકાણે પાડું છું, આપ પધારો. છગન, હા હવે કહે. ચંદ્રિકાને તે કાગળ લખ્યો? અરે દોસ્ત, તારી વતી એવો સરસ પ્રેમ પત્ર લખ્યો છે કે જેવી વાંચશે એવી તરત જવાબ લખવા બેસી જશે. બાબુ, મને એક વિચાર આવે છે કે પ્રેમીઓના કાગળો માટે પોસ્ટ ઓફિસે ખાસ જુદી વ્યવસ્થા કરવી જોઈએ. એ વળી શું? એને માટે ખાસ જુદા દબલા રાખવા જોઈએ, જેવો નાખ્યો કે હાથમાં. રે બોલ, હવે આગળ વાંચું? વાંચે ને. અને વાલી ચંદ્રિકા, તારી સાથે બહુ વાતો નથી કરી, છતાં પણ 24 કલાક મારું હૃદય તારી સાથે વાતો કરી રહ્યું છે. તારી આંખો જોતાની સાથે જ મારા બંધ પડેલા સ્વપ્નની પાંખો ઉઘડી ગઈ છે. તારું મુખ જોયું અને મેં મારું હૃદય ખોયું. ઓ સનમ મારી, કસમ તારી, ઉઘાડી રાખ જે બારી, આવીશ બનીને પ્રેમ પંખી, ઓ ચંદ્રિકા પ્યારી. જોયું, પુરુષો પણ કેવા વેવલા હોય છે. કોણ છે? છે એક મજનુનો ભત્રીજો, આવો તો તને જ પરણાવી દેવો જોઈએ. ના ના, એ તમે મારક. અરે પણ જવાબ તો લખ. જવાબ તો એવો લખું કે એના માથાના વાળ ઉભા થઈ જાય. અચ્છા, નમસ્તે. નમસ્તે. Thank you.
નમસ્તે. આ શું જાદુના ખેલ માંડ્યા છે? કોણે? તમે. મેં? જાદુગર તો તમે છો. ચારથી તમને જોયા છે. બિચારાને ક્યાંય ગમતું નથી. હૃદયના ધબકારા ખોવાઈ ગયા છે. કોના? જી, મારા નહીં, છનકુમારના. આપનો ફોટો જોઈને જ એને તો આપની સાથે માનસિક લગ્ન કરી નાખ્યા છે. સ્થિતિ ઘણી નાજુક છે, એટલા માટે જ મારે પોસ્ટનો ડબ્બો બનવું પડ્યું છે. તમે પણ ડબ્બા જેવા છો. આથી કઈ પ્રેમ કરવાની રીત છે? હું કઈ નાની કીકલી નથી કે ન સમજી શકું. તમે સમજી શકો છો? હા, છગનકુમારને નામે તમે જ કાગળ લખ્યો છે. આજે તો તમે એના બદલે કાગળ લખ્યો છે, અને આવતીકાલે એના બદલે શું તમે પરણવા જશો? પણ એમાં ખોટું શું છે? મિત્રને ખાતર એ પણ કરવા તૈયાર છું. બિચારાને શા માટે હેરાન કરો છો? પરણી જાઓ ને. ચૂપ, હું કોઈ પુરુષને પરણવા નથી માંગતી. લો કાકી, આ સાથે 3 મણ લોટ પૂરો થયો. પૈસા આપશો? તું એ મારી બાઈ સવારના પોરમાં જમની માફક પૈસા લેવા આવી છે. બળ્યો ભણેલાનું તો આજ દો, વાત વાતમાં હિસાબ કિતાબ. કાકી, કાલે મારા સસરાનું કારજ છે, એટલા માટે પૈસા માંગુ છું. હાથ જોડું ભાઈ, આવજે આવતીકાલે ને લઈ જજે 2 રૂપિયા. જા. કાકી, હું આજે સાંજે આવીશ ને પૂરા 3 રૂપિયા લઈશ. કેવી ઊંધા પગની છે! ઘરમાં પગ મૂકતા સસરાને ખાધો અને લંગડા ધણીને ધંધા વીડાનો કરી મૂક્યો. મનછીબેન, દરેક છાસવારે હું તમારા ત્યાં વલોવવા આવી હતી. તમારી છેલ્લી સુવાવડમાં પણ મેં મદદ કરી છે. તમારે જે આપવું હોય તે આપી દેવા મહેરબાની કરશો. મારા સસરાની કાલે વરસી છે. લે ભાઈ લે, જેટલા જોઈએ તેટલા લઈ લે. તારી ગરજતે કામ કર્યું છે, મહેરબાની નથી કરી. મનછીબેન, કામ માટે તમારી ઋણી છું, પરંતુ તમને જે યોગ્ય લાગે તે તમારે હાથે જ આપો. લે જા. પાછી ફરી આવતી નહીં. હા ભાઈ જીવા, આ ત્રણે ઘર ભરાણા હો, આ તમારી કુકરી મારી. હા, હવે તમે આવો. હા 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 હા, તારે મારે ઠીક છે કે તારે મારે ઠીક છે? તા ભાભી, ક્યાં સલાયો? એલી ભેડફી નાખે છો? એવું તો હું ભર્યું છે ઈ તોતડામાં કે તું આમ તારી જવાની બરબાદ કરી નાખે છો? અરે, હું તો તારો ગુલામ થઈને રહેવા તૈયાર છું. બસ એક વાર મારા તરફ મીઠી નજર. એટલે આ બનશિયા ભણેલી બૈરી સટ કરીને છોડી દેશે, તને નહોતી ખબર? હવે એને ઠેકાણે ન કરું તો તું મને 2 બાપ નો કહેશે એમ? કામ બસ્યા કોને યાદ કરે છે પટેલ? અરે, હમણાં તમને ઓલા લંગડાની બાયડી ભર બજારમાં ગાળો દે ગઈ ગાળો. પૂછો? હા એમ. હવે તમે જો એને સમજકાર નહીં બતાવો ને તો તમારી પટલાઈ ઉપર પાણી ફરી વળશે પાણી. હા, કેમ એટલે ખરી વાત ને? અને પટેલ, એવું કરો, કાં તો ઈ તમારું કયું માને અને કાં તો ઈ ગામ મૂકીને હાલતી થાય. હા એમ. ત્યારે કરો બધા ગામ વાળાને ભેગા, હું એ પર જોઉં છું કે સુંદરજી કાકાની વર્ષી કેમ વાળાય છે. હવે જોજે, કાલ ને કાલ મુખી ને પગે પડતી ન આવે તો મને ફાટ કેજે ફાટ. હા, તો રંગ વધુ ખરો બનશ્યો. ₹100 મેં તો આંગો વેચી નાખ્યો. તું ઘરમાં લાવતી જાય છે અને હું ઘરમાંથી વેચી નાખું છું. તું કાલે કામ આટો પીને ચાલી જા. તું તો ચાલી જા. તું નહીં જોવા જાય તો હું આપઘાત કરીશ. એમને બોલો. તું એક અપંગનો હાથ પકડી શા માટે કામુતે મરે છે? શા માટે? શા માટે? હું ના લાયક છું, હું ના લાયક છું. ના ના, એવું ન કહો. છી છી છી, પુરુષ તેને પોચું મન કરાય? તમારા રોગને મટવાની પૂરી તક છે. મારો આત્મા કહે છે બિલકુલ મટી જશે. એક વાત કહું, મેં એક જગ્યા તપાસ પણ કરાવી છે. હું જાનવર કરતા ઉતરતો છું. એક હાથ પગ વગરના અપંગ સાથે શા માટે મરવા તૈયાર થઈ છે? કોણે કહ્યું કે તમે અપંગ છો? સ્ત્રી પતિનું અર્ધું અંગ છે. હું તમારી અર્ધાંગના છું. મારા હાથ, મારા પગ,
તમારા જ છે ને એવું ફરીથી જો બોલ્યા તો હું જ આપઘાત કરીશ. ના 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 ના, તમને આપઘાત નહીં કરવા દઉં. શું બોલ્યા? આપઘાત નથી કરવો, હાથ તો છોડી જાય. હાથ થોડું તો મરી જાવ ને. પેલા ખુરશી તો હું. અરે ખુરશી બાબુ, ઉતર બાબુ, ઉતર ઉતર. છગન, ઓ છગન, છગન મરી ગયો. જો મારી નાડી ચાલે છે કે નહીં? ચાલે છે તો હું જીવતો છું, પણ મરેલા ઉંદર જેવો. અરે પણ આ શું બેવકૂફી કરતો હતો? શું કરું, ત્રણ વખત ચંદ્રિકા પાસે ગયો, હમણાં પણ ત્યાં જ ગયો હતો, પણ એને મને ખોડા ઢોર જેવો કઈ તગડી મૂક્યો, એટલે મેં આપઘાત કર્યો. એટલે પણ ચશ્મા પહેરીને? ચશ્મા વગર સ્વર્ગનો રસ્તો દેખાય કેમ? તું પણ ભારે ઉતાવળિયો છો. જો સાંભળ, સ્ત્રીઓના બે પ્રકાર હોય છે. પહેલો પ્રકાર એવો છે કે જે પુરુષ પાસેથી ધીમે ધીમે પ્રેમ માગે છે, અચાનક હુમલાથી ગભરાઈ જાય છે. બીજો પ્રકાર એવો છે કે જે ગમે તેવા હુમલાને વધાવી લે છે. ચંદ્રિકા પહેલા પ્રકારની છે, જરા સંભાળીને કામ લેવાનું છે. તો પછી કરવું શું? એને મળવાનો કોઈ ઉપાય રહ્યો નથી. હું કહું એમ કરીશ? હા, પણ એ ઘરની બહાર નીકળશે? જરૂર, મોરલી વાગતા જેમ નાક ખેંચાઈને આવે એમ ખેંચાઈને આવશે. સાંભળ, બાબાનો તાળી વજા. સુનો બાબા, તુમને બડા બડા બંદર દેખા હોગા, કિસી ને લાલ મુકે દેખા હોગા, કાલે મુકા દેખા હોગા, લેકિન યે તો નર બાનર હૈ. બાબા લો, અબ જોર સે તાલી હો જા. બેકા મથુરિયા, બારી બંધ હો ગયા. બંધ હો ગયા, લેકિન ઘબરાના નહીં, ખુલેગા. હા, ખુલેગા, જરૂર ખુલેગા, જરૂર. વો આયેગા, આયેગા, જરૂર આયેગા, જરૂર. બાબા લો, સુનો, બેબી લોગ સુનો, યે ખેલ હમારે પેટ કે લિયે નહીં કરતા હૈ, નહીં કરતા હૈ. બેટા થતુરિયા, તુમ ગાના ગાઓ, નાચો, યે પિયા મિલન કી ઘડી હૈ. હા, ઘડી હૈ. પિયા મિલન કી ઘડી હૈ. બેટા મથુરિયા, અબ ગાના હો જાય. મોહબ્બત નો બની મજનુ, મજનુ તમારે દ્વાર આવ્યો છું. નવી રંગત નવો છે ખેલ, નવો લેબાસ લાવ્યો છું. કરી તરકાટ બન્યો મરકાટ, હવે બાકી નથી હે હે ખટપટ. તમે દર્શન દઈ દો ને, સુના છે પ્રેમ ના પનઘાટ. સનમ મારી કસમ તારી ઉગાડી રાખજે વારે, સનમ મારી કસમ તારી ઉગાડી રાખજે વારે. હું આવ્યો છું બની બંદર, હવે રહેતી નહીં અંદર, ઉગાડી રાખજે વારે. ગળ્યું છે સાપ છ ચુંદર, ફૂકી દે ફૂકી દે ફૂકી દે પ્રેમનો મંતર, ઉગાડી રાખજે બારી. સનમ મારી કસમ તારી ઉગાડી રાખજે બારી. ન લટકો ખિડકીઓ પે, ગીર પડોગે બેઠ કે દેખો તમાશા, બેઠ કે દેખો. એ ખાલી ટીપી બેઠ જાઓ. ઇશારા કર રહા હું મેં, જરા મેરી તરફ દેખો. સનમ મારી કસમ તારી ઉગાડી રાખજે વારે, સનમ મારી કસમ તારી ઉગાડી રાખજે વારે.
लैला हती दीवानी मजनू हतो दीवानो घायल लिवात एवी घायल बनी ने जानो फरहाद पहाड़ खोदो शीरी ना स्नेह साटे सुरदास साप पकड़ो चिंता मणि ने माटे माटे भनावो प्रेम ना भणतर बजावो ढोल बजावो ढोल बजावो ढोल वाजिंतर उगाड़ी राख जे बारी सनम मारे कसम तारी उगाड़ी राख जे बारी हाँ बिस्तर बिछाओ जो ने तारी नजर निसामे आँखो लड़ाओ जो ने तारी नजर निसामे करेंगे या मरेंगे तारी नजर निसामे पीछे न पग भरेंगे तारी नजर निसामे सनम मारी कसम तारी उगाड़ी राख जे बारी सनम मारी कसम तारी उगाड़ी राख जे बारी शो 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 शोभा काका कारज करवा कोई ब्राह्मण नहीं आवे का काम करवा जाम नहीं आवे को कुंभार नहीं आवे तो जम्मा माटी एक नात वालो नहीं आवे પેલા મુખી પટેલ ના કહેવાથી આપો બહિષ્કાર કર્યો છે. બહુ સરસ થઈ. બ્રાહ્મણોના મંત્ર વિના ભગવાન આપની ભક્તિ અને પૂજા સ્વીકારશે. ગંગા અહીં આવ. જા, જેટલા ધેડ ભંગી હોય બધાને અહીં બોલાવી લા. આજે તમારે અહીં જમવાનું છે. આ વાત સાચી છે બા? હા, જલ્દી જા. ધર્મ ની વાત છે, ભગવાન ને પહોંચી જશે. ભગવાને જ કહ્યું છે કે દરેક ના શરીર માં એનો વાસ છે. બ્રાહ્મણો ને ખવડાવેલું ભગવાન ને પહોંચે તો બંગીઓ ને ખવડાવેલું ભગવાન ને જરૂર પહોંચશે. ચાલો આપણે તૈયારી કરીએ. જો માધન કાકા, આવો અનાચાર જોયો તો. આ મારા દીકરાએ નાક કપાયું, નાક. અરે રામ 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 રામ, તે તો મારી ભાઈ આખા ગામના મોઢા પર ધૂળ નંખાવી. એ લંગડા મરી નથી ગયા, અમારા દેખતા તું ધર્મની છેકડી કરે છે. આ તારી બાયડી ના આખા ગામ નું નાક કાપો. આગળ વધુ છે તો મારી સાથે વાત કરો મુખી. તમને શરમ નથી આવતી અમારા ગરીબ ઘરની મશ્કરી કરતા? ગામની સ્ત્રી મુખીની માં દીકરી બરાબર છે, તેના પર નજર બગાડતા તમે શરમથી ફાટી કેમ નથી પડતા? મારી ભાઈ, તને કઈ શરમ છે કે નહીં? ભાઈડાઓ સાથે ખુલ્લે મોઢે લડવા ઉભી થઈ છે? હા, ભણેલા આટલા નફડ હોય છે? આજે તમે ગામડાના વડીલો જબરજસ્તીથી મને બોલાવવા માંગો છો તો સાંભળી લો. ધર્મના નામે, સમાજના નામે, સંબંધના નામે તમે છાને છાને એટલા અત્યાચારો કરો છો કે આ સ્વર્ગ સમા ગામડાને તમે નર્ક બનાવી રહ્યા છો. તમારા જેવા બેશરમો અને અત્યાચારીઓ રહેતા હોય ત્યાં શરમ સ્થાની રહે. તમે કોઈ દિવસ વિચાર કર્યો છે શું દળના દળવાનો મને શોખ હતો? શું ઘાસ કાપવામાં મને મજા પડતી હતી? શું ગામની ગંદી મશ્કરીઓ સાંભળવામાં મને આનંદ આવતો હતો? શા માટે હું બધા દુઃખો સહી રહી હતી? હું મારું ભાવ આવી હતી, પરંતુ જાત મહેનત કરતી એક અબડા સ્ત્રીને તમે આ ગામમાં ઇજ્જતસર રહેવા દેવા નથી ઈચ્છતા. નિર્દોષ ગામડાની ધરતી પર તમે શેતાન બનીને ફરો છો, માણસને પરખી જાઓ છો, માણસાઈને નાબૂદ કરો છો. ધિક્કાર છે તમને. લો, ચડાવી લો આ ચરણરજ માથે. આ ધૂળ પવિત્ર છે, પરંતુ એના પર ફરનારા પાપીઓ એક એકના આત્માને અબડાવી રહ્યા છે. ચાલો. એમનાથી દૂર દૂર ચાલ્યા જઈએ. પુપુ 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 પુપુ
ભગવાન સંભાળશે, અમે ભગવાન જેને હૈયે છે તે સંભાળશે. પધારો પધારો પધારો. અરે આ શું? જી કઈ નહીં, એ તો મારા બાપુજીએ લાકડીથી ફટકાર્યો છે. શું વાત કરો છો? તમને માર્યા? એ તો મારે બાપાજી છે ને. એ ઠીક નહીં જી, એ તો બધું સહન કરવું પડે. પત્ની ખાતર જે પુરુષ સહન કરે છે એ સાચો પુરુષ છે. મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂક્યો. અરે એમ જ કહું ને કે ચંદ્રિકાને ખાતર મેં ઘરનો ત્યાગ કર્યો. શું કહો છો જી? હા, અને મજૂરી આપી દો ને. કેટલા પૈસા આપવાના છે? ધરાવ્યો છે તો 125 રૂપિયો, પણ આજનો ખુશાલીનો દિવસ હોવાથી પાવલી વધારે. ચંદ્રિકા ખાતર તમારે ઘણો દુઃખ ઉઠાવવું પડ્યો. એ તો કરવું જ પડે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મેં ઘર જમાઈ થઈને રવાનો જ નિશ્ચય કર્યો છે. ઘણી ખુશીની વાત છે. આપને કોઈ વાતે ઓછો નહીં આવવા દઉં. ચંદ્રિકા બિચારી સુખી થશે. એને બિચારીનો પિયરનો પિયર અને સાસરાનો સાસરો અને હું, પણ તમારો જમાઈનો જમાઈ અને દીકરાનો દીકરો, દાડીની દાડી અને સાવડીની સાવડી. ઓહ, અરે એ તો હું ભૂલી જ ગયો. રામા, હે રામા, ડ્રાઈવરને કહે ડોક્ટર કેશુલાલ શાહને બોલાવી લાવે, અને રસોયાને કહે લાપસી રાંધે લાપસી. અરે અરે અરે, આટલી બધી તસ્તી શા માટે? એમાં તસ્તી શાની, આજે હું ઘણો ખુશી છું. એ ક્યાં છે? એ કોણ? જી, મિસિસ છગન કુમાર, યાને કુમારી ચંદ્રિકા દેવી. ઓ, સમજો, બહાર ગઈ છે, હમણાં જ આવશે. હા, હવે આપણે લગ્નનું જલ્દી પતાવી નાખીએ, કારણ કે પછી મારી પાસે ટાઈમ નહીં રહે. કેમ? તમારું બધું બિઝનેસ મારે સંભાળવું પડશે ને. ગભરાવાની જરૂર નથી, હું આપનો બધો કારભાર સંભાળી લઈશ. પિતાજી ભલે ને મને વારસામાંથી રદ કર્યો, પણ શું તમારા બાપુજી તમને વારસામાંથી રદ કર્યા છે? હા, કરે એ સ્વાભાવિક છે, પણ ગભરાવાની જરૂર નથી, તમારું બધું મારું જ છે ને. કઈ વાત સાંભળવાથી માંગતો? નીકળ બહાર. અરે પણ, હા હા, હું કહું છું નીકળ બહાર. તારા જેવા મુફલિસ દીકરી જવા નથી માંગતો. એટલી વાર માં મુફલિસ થઈ ગયો? હા, જેની પાસે પૈસો નથી એ મારી દ્રષ્ટિએ મુફલિસ છે. તારા જેવા ખોળા ઠોળે દીકરી જવા નથી માંગતો. શેઠ, મારા જેવો જમાઈ નહીં મળે. મોટો ચાન્સ ગુમાવો છો. હજી પણ કહું છું કે વિચાર કરો. એ મિસ્ટર, જાય છે કે નહીં? જાઉં છું. ધક્કો શાનો દો છો? એક 100 રૂપિયો દો ને. શાનો? આ મજૂર ને દેવો પડશે ને. અરે જાય જાય, ડાયા ને તો ફેંકી દઈશ. મને કે બેગ ને? બંને ને. અહીંયા બેગ તો માથે મૂકો. ચાલ ચાલ, જલ્દી કર. ખબર? અરે પણ ખબર. ચાલ. ચંદ્રિકા, આમ આવ. આમ એકલી ક્યાં ભટક્યા કરે છે? ભટકતી નહોતી, સિનેમા જોવા ગઈ હતી. જુવાન છોકરી એકલી આવે જાય તો મને પસંદ નથી, લોકો વાતો કરે. બાપુજી, મને મારી જવાબદારીનું પૂરેપૂરું ભાન છે, બીજા વાતો કરે એની મને પરવા નથી. તને નથી, પણ મને છે, કારણ કે મારે તને એક સારે ઠેકાણે વરાવવી છે. તમે કોઈ પાંજરાપોળ પકડી લાવો તો શું મારે એને પરણી જવું? એ નહીં બને. આ ચંદ્રિકા કઈ એવી માટીની નથી બનેલી કે દીકરીને ગાય જા દોરે ત્યાં જાય. મેં તને વિલાયત ભણવા મોકલી, એનું આ પરિણામ? હું જે છોકરાને પસંદ કરું તેની સાથે તારે પરણવું પડશે. એ બાબતમાં હું સ્વતંત્ર વિચારો ધરાવું છું. હું માનું છું કે જેમ પુરુષને પોતાનું ભાવિ ઘડવાનો અધિકાર છે, તેમ દરેક સ્ત્રીને હોવો જોઈએ. ચંદ્રિકા બેટી, તું ન બોલ, હું તારા પિતાજી. માં, હું મારું ફોડી લઈશ. જો તારા મગજમાં એટલી રાય ભરી હોય તો તું પણ જઈ શકે છે. જા, ચાલી જા. એવું ન બોલો, હશે એ છોકરું છે, માફ કરો. જે છોકરી પોતાના બાપનું અપમાન કરે એને હું માફી આપવા તૈયાર નથી. જો નીકળ બહાર. હું જોઉં છું કે કેવી રીતે તારું જીવન ઘડે છે. પૈસા વિના હળદો થઈ તારે તને ખબર પડશે. પૈસા એ જ કઈ લગ્ન જીવનના સુખની ચાવી નથી. મારી દ્રષ્ટિએ પહેલા વર અને પછી ઘર. ચંદ્રિકા. અરે જવા દે એને. માં, તું મારી ચિંતા ન કર, હું એક દિવસ શોભાબેનને લઈને જ પાછી આવીશ. ટેક્સી. ક્યાં જવું છે? જહન્નમમાં. તું પૂછનાર કોણ? ચલાવ. નહીં ચાલે.
પેટ્રોલ નથી તો પછી સ્ટેન્ડ પર ગાડી કેમ ઊભી રાખી છે ચલા અરે 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 ચાલો આ ટેક્સી તમને લઈ જઈશ બેસી જાઓ બેસી જાઓ અરે ભલા માણસ સ્ત્રી જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તેની સામે દલીલ ન થાય જરા વિવેક રાખ વિવેક રાખ ચાલ જવા જવા ઘેરથી તકરાર કરીને નીકળ્યા લાગો છો તમે કેમ જાણ્યું એ તો આપના ચહેરા ઉપરથી સમજી શકાય એવી વાત છે ઘર છોડવાનો તો નિશ્ચય નથી કર્યો ને મેં મારા પિતાના ઘરનો ત્યાગ કર્યો છે મારે મારી મોટી બહેનની તપાસ કરવી છે એને નહીં મળું ત્યાં સુધી મને શાંતિ નહીં મળે શાંતિ અને સ્વમાનથી રહેવું હોય તો ચાલો મારે ત્યાં આપણે બંને સાથે મળીને કઈ રસ્તો કાઢશું મારામાં વિશ્વાસ રાખો आप बैसो हूँ हमना जाए जीवन धन लईहु वननी वाट बताबू मर क्या जाऊं क्या ना जाऊं मर क्या जाऊं क्या ना जाऊं પગમાં બહુ દુઃખ થાય છે પગમાં નથી થતું મારા હૃદયમાં દુઃખ થાય છે ગયા ભવમાં એવા તો મેં શું પાપ કર્યા હશે કે તારા જેવી સ્ત્રીને દુઃખી કરી રહ્યો છું એવું ન બોલો મને એમ થાય છે કે મેં શું પુણ્ય કર્યા હશે કે આ જન્મે મને તમારી સેવા કરવાનું સદભાગ્ય મળ્યું છે દેવ અનેક સ્વરૂપે માણસ પાસે આવે છે અને મારા દેવ મારી પાસે આ સ્વરૂપે આવ્યા છે ના 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 તું મને છોડીને ચાલી જા ભલે હું કાગડા કૂતરાને મોતે મરું મારાથી તારું આ દુઃખ નથી જોવાતું મારા માટે દસડા કરીને તે તે તારી કાયા ઘસી નાખી છે પતિનો જો પ્રેમ હોય તો સ્ત્રીની કાયા કદી પણ ઘસાતી નથી જ્યારે હું તમને હસતા જોઉં છું કે મારો બધો થાક ઉતરી જાય છે ચાલો વૈદ્યરાજ પાસે વખત થઈ ગયો છે ના ના મારે દવા દારૂ નથી કરાવવા હું કંટાળી ગયો છું કઈ ફાયદો નથી થવાનો જરૂર ફાયદો થશે આમ નાના બાળકની જેમ હાથને પકડો ચાલો જો ચાલો વૈદ્યરાજ કેટલા દિવસ લાગશે બેન ગુરુએ આપેલી બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરું છું ધીરે ધીરે દવા લાગુ પડી જાય છે મારા જીવનમાં એક જ આશા છે અને તે એમને સાજા જોવાની સારું તો થઈ જશે ને હા હા મારી દવાથી ફાયદો નહીં થાય તો તારા તપને લીધે જરૂર સાજા થઈ જશે અને તેમ છતાં પણ તારા જેવી સ્ત્રી આ સંસારમાં દુખી રહેશે તો એને માટે બીજું કોઈ નહીં પણ ભગવાન જ જવાબદાર ગણાશે બેન તને તારા જીવન નિર્વાહ માટે કંઈ જોઈતું હોય તો વિના સંકોચ મારી પાસેથી લઈ જજે આપના આશીર્વાદથી મેં મારા જીવન નિર્વાહની વ્યવસ્થા કરી લીધી છે મેં કહ્યું ને બેન કે મંગળ અને શોભા હવે આ ધરતી પર પગ નહીં મૂકે એના જેવી બાઈ મેં ક્યાંય જોઈ નથી દેવી હતી દેવી એના ગયા પછી ત્રણ દિવસ સુધી મને ધન ભાવ્યું નથી પણ એ લોકો ગયા કઈ બાજુ હિમાલય પર ગયા હિમાલય જ્યાં શંકર પાર્વતીના લગ્ન થયા હતા ત્યાં કોના લગ્ન ક્યાં થયા એ મને ખબર નથી એ તમે ભણેલા જાણો બિચારી બહુ દુખી થઈ ગઈ લાગે છે અરે આ કળજુગમાં થોડો ઘણો ધર્મ રહ્યો હોય તો આ શોભા જેવી ક્ષતિઓને લીધે જ હવે આપણે અહીંથી જલ્દી જવું જોઈએ અરે એ શું બોલ્યા શોભાની બહેનને જમ્યા વગર જવા દે એ આ કોદાર પટેલ ને સમજ્યા આજ જવાનું નામ લ્યો તો મારા સમ છે ચાલો ઉઠો હાથ પગ ધોઈ લ્યો ચાલો એ ભાઈ આ ચંદ્રિકાબેન તમારે શું થાય વાઈફ
એ વાઈફ બની શું ત્યારે એમ કોને તમારી ઘરવાળી થાય હે ભાઈ તમારા લગ્ન થયા છે નથી થયા નક્કી કરી નાખ્યું છે કોની સાથે ચંદ્રિકા સાથે હે છગનભાઈ ની વહુ સાથે છગને એમ કહ્યું હા કઈ ગોટાળો લાગે છે છગન એ જ એક મોટો ગોટાળો છે બેન એક વાતની તમે ચોખવટ કરો આ બેમાં તમારા લગ્ન કોની સાથે થયા છે કોઈની સાથે નહીં અને જ્યાં સુધી શોભાબેનનો પત્તો ન લાગે ત્યાં સુધી હું એ વિચાર પણ કરવાની નથી માળું ભારે અજબ વાત છે આ ત્રણમાં કોણ કોને પરણેલું છે અને કોણ કુંવારું છે એ સમજાતું નથી આ સુધરેલાઓનો તો લગ્નની બાબતમાં ભારે ગોટાળો બેન અહીં ખાવાની પેલા બહુ અગવડ તમે વિશી ખોલીને એમ કરી દૂર કરી છે હા બેન તમે સ્વાર્થ સાથે પરમાર્થ કર્યો છે પરમાત્મા તમારું ભલું કરે બેન બેન શોભા શોભા તને તાવ હતો તો એ મારું કહ્યું માન્યું નહીં બેન ને અંદર લઈ ચાલો મને પાપ માં ના નાખો શું અમારા સુખના દરવાજા કોઈ દિવસ નહીં ઉઘરે હે ભગવાન મને આશુ સજો મારા મનડા કેરા હો મારા મન
ચાંદડા કેરા મોર માતા કેરા ચોર જાગીને જો જરા જાગીને જો આ તો ઉઠ્યો પ્રભાત મારા મનડા કેરા હો મારા મનડા કેરા મોર મારા ટીલડા કેરા ચોર જાગીને જો જરા જાગીને જો આ તો ઉઠ્યો પ્રભાત કરજે તું હવે કલશો વીતી રાતણીએ ઘો જાગીને જો જરા જાગીને જો આ તો ઉઠ્યો પ્રભાત कुंजे कुंजे जो ने खाता कोयल ना ठोकार कुंजे कुंजे जो ने खाता कोयल ना ठोकार अंगे अंगे जो ने चमका यौवन ना शणगार अंगे अंगे जो ने चमका यौवन ना शणगार लेने जीवन के रो दो थोड़ो ताजे मस्ती को जागीने जो जरा जागीने जो आ तो उग्यो प्रभात मारा मनड़ा केरा हो मारा मनड़ा केरा मो जागीने जो जरा जागीने जो आ तो उग्यो प्रभात મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ મારા દિલની દેવી થઈને જીવન દી પ્રતિભાવ મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ મારા દિલની દેવી થઈને જીવન દી પ્રતિભાવ કાલુ ખેલુ તું ના બોલ તારી આંખો થોડી ખોલ સપનું ગયું એ તો સપનું ગયું ને આ તો ઉગ્યું પ્રભાત મારા મનડા કેરા હો મારા મનડા કેરા મો જાગીને જો જરા જાગીને જો આ તો ઉગ્યું પ્રભાત તૂને તો તૂને હું તૂને તો તૂને હું બોલી મીઠા મીઠા બોલ જુશુ જીવન ને ગીંદો સપનો ગયો જો ને સપનો ગયો ને આ તો ઉગ્યો પ્રભા મારા મનડા કેરા હો મારા મનડા કેરા મોર મારા દિલડા કેરા ચો જાગીને જો જરા જાગીને જો આ તો ઉગ્યો પ્રભા લે આ તારા માટે ભેટ શોભા પુરુષના નસીબ વાળું પાંદડું જોઈ છે એ ખસી ગયું કે બસ લીલા લે જો શું હતું આને શું થઈ ગયું એવું ન બોલો કોઈની નજર લાગી જશે હા ગાંડી હવે તો કોઈની નજર લાગવાની હોય બસ કરો બસ કરો અરે ભાઈ બસ કરો કેમ ઊંઘ નથી આવતી મારું માથું બમે છે ચક્કર આવે છે તમે બેઉ જણાએ આમથી તેમ ઇચકાવી ઇચકાવીને મારી તબિયત બગાડી નાખી છે તો પછી તમે ઘેર જાઓ તમે આવો છો ના જ્યાં સુધી શોભાબેનનો પત્તો ન લાગે ત્યાં સુધી મારાથી ન આવાય જિંદગીના સારામાં સારા દિવસો આપણે બગાડી રહ્યા છીએ કોઈ પણ જડભરતને પરણવાનું મન થાય એવી અહીંની હવા છે છતાં તમને કંઈ થતું નથી થતું તો ઘણું હશે પણ કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જીભ ઉપર ના અને આંખમાં હા બાબુ મેં તને નથી કહ્યું અરે હું જ્યારે ચંદ્રિકાને તમે કહીને બોલાવું છું ત્યારે તું એને તું ક્યારે બોલાવે છે ત્યારે તો એમને ચંદ્રિકા દેવી કહીને બોલાવવા જોઈએ એ દેવી થવાને લાયક જ નથી તે કેમ જાણ્યો સ્ત્રીનું સાચું સ્વરૂપ જાણવું હોય તો એને મુસાફરીમાં સાથે લેવી બાબુ અરે તમે પણ એને તું ક્યારેથી બોલાવો છો હા તો પછી મને પણ છગન એમ કહીને બોલાવો ને એ કેમ બને તમારા પ્રત્યે મને જે માન અને ભાવના છે એ બાબુ પ્રત્યે નથી હવે ખબર પડી તમારી વાત સાચી છે તમે મને તું ન જ કહી શકો જીભ જ ન ઉપરે ચાલો હું સુઈ જાઉં છું મને ઇંચકાવો નરેન્દ્ર જી આપણે કોને કોને પૈસા આપવાના છે અરે શેઠ હવે આપણે તે પૈસા આપવાના હોય આપણે તો પૈસા લેવાના છે શેઠ સાહેબ સારા સમાચાર આપો શું છે પહેલા ઇનામ નક્કી કરો અરે પણ વાત શું છે બોલ તો ખરો ના પેલા ઇનામ નક્કી થાય પછી વાત અરે તું માગશે તે મળશે પણ વાસ્તુ છે એ તો કે તમારા જેવા ભાગ્યશાળી કોઈ નથી પેલી ટિકિટ લાગી ગઈ લાગી ગઈ અરે લોટરી ઓહો લોટરી વાત બાર નહીં જાય સેટ લાગી ગઈ સેજી તમે ભારે નસીબદાર છો ચારે બાજુથી આવક ને આવક જાવક જેવું કઈ નહીં નીકળ મારા રૂમ માંથી બહાર હરામખોર આવું બોલતા શર્મ નથી આવતી શું થયું ભાઈ મુજે મારા
मारो तने सुखी कर माते माँ बाप छोड़ा तो तुझे गाम आखाना दर्शा कर गामे गाम बच्ची ने पोता काया नीचो ने तारी काया मा प्राण पूरा ये शोभा आज तने कर माई गए फूल लगे आज तू मानस बनो कारण कोई जवाब के जड़ी बुद्धि नहीं पर तारी स्त्री तपनो साहेब ना भाई ना हमना नहीं पछी बात जोई लो ने साहेब आज इस होटल में एक रूम खाली पड़ी छे रूम नंबर 13 के विरुद्ध खाली पड़ी जहां तो पहले मैना रहती हती ने ये तो चली गई शा माटे कहती हती जहां सेठ नाराज होए त्यां रहीने शू करूं पर तमारा वखाण करती हती हो कहती हती के केवा भला माणस पण दुखी पण तेने जवा शा माटे दीधी शू करे बहुत सुंदर गावा वाली छे सेठ जी आज आपकी तबियत बराबर नहीं हो ना 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 यूं कहीं नहीं अरे हाँ जती वक्त आपने आमंत्रण आती गई थी कहती हती कि सेठ ने कहीं वांधो ना होए तो आ गरीब नु घर पावन करे बहुत सरस आ तो घेर बैठा गंगा चल उठ यार आज तो मारे तारी बेचैनी दूर करनी छे ना ना अपना थी जाना जवाय अरे उठ ने यार જ્યારે જિંદગી માણવાનો વખત છે ત્યારે તું આવી વાતો કરે છે દીવાના તમારે દીવાની બની છું દીવાના તમારે દીવાની બની છું દુલારા તમારે દુલારી બની છું દુલારા તમારે દુલારી બની છું મોહબ્બત નો લાગ્યો જખમ જે તમને મોહબ્બત નો લાગ્યો જખમ જે તમને એકાતિલ જખમની કતારી બની છું એકાતિલ જખમની કતારી બની છું દીવાના તમારી દીવાની બની છું દુલારા તમારી દુલારી બની છું મોહબ્બતની મહેફિલમાં આવ્યો દીવાનો છેડ્યો તરાનો એને દિલ રૂબાનો એ ઘાયલ સુરોની સિતારી બની છું એ ઘાયલ સુરોની સિતારી બની છું વફામાં વફાદારી રાખી તમારી વફામાં વફાદારી રાખી તમારી મટી ગઈ છું મારી તમારી બની છું મટી ગઈ છું મારી તમારી બની છું દીવાના તમારી દીવાની બની છું દુલારા તમારી દુલારી બની છું વાતમાં ને વાતમાં શું થવાનું થઈ ગયો કોણ જાણે
कौन थईने रही गयो कोई मारा कान मा आवीने पूछी रयो जाने अजाने कौन तारे आँख मा संतई गयो दीवाना तुम्हारे दीवाने बनी छो दुलारा तुम्हारे दुलारी बनी छो दीवाना तुम्हारे दीवाने बनी छो लो पियो शराब आ शराब नथी आ तो जिंदगी छे पर शोभा जाने तो अरे शू शोभा जाने तू अरे भूली जाओ ये भाभी ना उसरता पानी में मारी भाभी तो ओट छे अने आ आ भरती छे त्या त्या जड़ी गयेलू जीवन छे अने अही अही लीलू छम वन छे लो लो पियो मारा साहेब लो लो पियो फरी पाछा क्यारे आवशो तू फरी आवानी बात करे छे अरे ये तो जवानी ज ना पाड़े छे केम से जी खरु ने કે આજે બહુ મોડું થઈ ગયું ક્યાં ગયા હતા તો તારી તબિયત સારી થઈ જશે ડોક્ટર છે નર્સ છે આયા છે પછી મારી શું જરૂર છે હું મારો કામ ધંધો સંભાળું કે નહીં પણ તમે હમણાં રોજ મોડા આવો છો આજે વહેલા આવજો ક્યારે આવશો બૈરાની જાત જ એવી છે કે ધણી જેવો બહાર કામે જવા તૈયાર થયો કે તક તક ઘૂટશે પાછા ક્યારે આવશો પણ તમે આજકાલ વાત વાતમાં નારાજ કેમ થઈ જાઓ છો કારણ તો નકામી ટકટક કરે છે હું ટકટક કરું છું હવે મારું બોલવું પણ નથી ગમતું લો પાછા આંખમાં પાણી ભાઈ વહેલો આવીશ બસ શું છે આજે સત્યનારાયણની પૂજા છે એમ હું વારું વહેલો આવીશ જોયું કેવી સરસ રસોઈ બનાવો છું કોઈ પણ પ્રેમીની પરીક્ષા કરવી હોય તો એને પૂરી તળવા બેસાડવો જો સાચો પ્રેમ હશે તો ફૂલ છે હા હા એમને ન ખાશો લાવો ગોળી દઉં ભાઈ છગનકુમાર રત્ની નથી હાફૂસ શું વિચારમાં પડી ગઈ શોભાના બાપુ મને વિચાર આવે છે કે આમ ભટકવાથી શોભાનો પત્તો નહીં લાગે એક યુક્તિ છે ગામડે ગામડે આપણે જના નાશો એટલે નાટક જેવું કરીએ જેમાં બૈરા જ આવે ભાઈ છગનકુમાર જનાના શો એટલે જ બૈરાઓ એ બધું એકનું એક જ વિચાર સારો છે જે કરવા જેવું આજે મને ખબર પડી કે છગનકુમાર તમે છો બુદ્ધિશાળી પણ તમને કદર જ ક્યાં છે તો પછી ચાલો આપણે જમી પરવારી અને જલ્દી તૈયારી કરીએ શેઠજી મેના જા મારે નથી બોલવું કેમ તમે તો હમણાં રોજ મોડા આવો છો અરે ભાઈ વાહ હું રોજ મોડા આવું છું હા અમે તમારા વગર છુરી છુરીને મરી જઈએ અને તમને તો કઈ પડી જ નથી મારી મેનાની હાથમાં પાણી નહીં ભાઈ એ આપણને પસંદ નથી તું પછી આ ગરીબ ગાયને શા માટે રીબાવ છો તમારે ત્યાં જ લઈ જાઓ ને અરે લઈ જશે પોપટ મેનાને ત્યાં નહીં પણ મેના પોપટના ઘેરે શોભે ને કેમ સેઠજી હા હા ઠીક છે પણ તું ખુશ રહે મારી રાણી
श्री सत्यनारायण देव की जय। श्री सत्यनारायण देव की जय। श्री सत्यनारायण देव की जय। સાચું બોલો, મારા મોમાં દારૂ ની વાસ આવશે. જાઓ મારા ઘર માંથી, જાઓ જાઓ મારા ઘર માંથી. નહીં જોઈએ, કોઈ નહીં જોઈએ. જાઓ જાઓ બધા જાઓ. તમે આ શું કર્યું? તમે આ બધું ક્યાંથી શીખી લાવ્યા? કોણ છે? એ જુવાની ની જડીબુટ્ટી છે. દુનિયા આટલી રંગરંગીલી છે એમ મેં આજે જાણ્યું. નહીં, હું તમને કદાચ રસ્તે નહીં જવા દઉં. તું મને રોકનાર કોણ? તમારી પત્ની. મારા દેવ ને અર્પણ કર્યું છે. તાળ અને તાપ થી તેમને બચાવવા માટે મેં મારી કાયા ને ડગલે ડગલે પાથરી છે, અને રાત દિન તેમને રાજી કરવા મેં ભગવાનને બાજુ મૂક્યા છે. નહીં, હું એમને કોઈ કાળે નશ નહીં થવા દઉં. કોઈ કાળે નહીં. મન મારું માને નહીં, બહુ મન
મળી ન મળી તારી આંખ મારી સામે જરી મળી ન મળી તારી આંખ મારે સામે જડી બનાવી ગઈ મને આંખ તારી જાદુ ભરી બનાવી ગઈ મને આંખ તારી જાદુ ભરી ખેમ કરે હરાન તરનેન કેરા બાણ ઉગલ કરે મારો કાન બસ હું તો થાકી ગઈ હવે તમારી પત્નીને નચાવો ને હમ જરૂર 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 શોભા એ શોભા અહીં આવ હવે તું નાચ માના થાકી ગઈ છે બોલતી કેમ નથી નાચે છે કે નહીં મારું અપમાન શું મારો હુકમ માનો એ તારો ધર્મ નથી છે તો પછી નાચ તમારું અપમાન શું આ તારો ધર્મ છે તું મને ધર્મ શીખવવા આવી છે તારા મોઢામાં ધર્મની વાત નથી શોભતી તું પોતે જ અધર્મ છે તારા જેવી સ્ત્રીઓએ અનેકના સંસાર સળગાવ્યા છે નીકળ મારા ઘરમાંથી બહાર નીકળ શોભા શોભા મારું અપમાન હવે તો આ ઘરમાં કાયે નહીં કહું નહીં 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 તું નહીં નીકળ મારા ઘરમાંથી બહાર નાથ મને ગાડી મૂકું છો હા હા તને નીકળ ભગવાન શું આટલા માટે તે સુખના દિવસો દેખાડ્યા હોઠ આગળ આવેલી અમૃતની પ્યાલી જો છૂટવી લેવી હતી તો પછી તે ઝેર શા માટે ના આપ્યો કેવી ગાડી મૂકી હવે તો ખુશ ને મારી રાણી હા દિલદાર મને બધી વાત નો પત્તો લાગી ગયો છે બાજુના શહેર માં શેઠ મંગલદાસ રહે છે એમની પત્ની નું નામ શોભા છે અરે શાબાશ રે મિસ્ટર છગનકુમાર ચૂપ રે આજે મને ખબર પડી કે દોસ્તના રૂપમાં આવેલો તું મારો દુશ્મન છે પ્રેમના રણ મેદાનમાં આવી ચડેલો પાંચમી કતારીઓ છે ઉપરથી બટન લગાવી ગટરમાં કામ કરતો અંડરગ્રાઉન્ડ વર્કર છે દગાબાજ નહીં તો શું હું દગાબાજ હા
एक बार नहीं सारी 70 बार मारा नामनो पाटियो चढ़ावी पूज प्रेमनी पेढ़ी चलावतो हतो। प्रेमनी लिमिटेड कंपनी खोली मैं अने मैनेजिंग एजेंट तू बनी गयो अले आ बैंक मां खातू मारा नामनो अने चेक तू फाड़वा बैठो। आजे मने समझाय छे कि मारा जेवा साचा प्रेमीओ संसार मां जीववाने लायक नथी। हूँ आपघात करवा जाऊं छू। चंद्रिका देवी लो आ कवर एमा मारी वीमानी पॉलिसी छे। मारा मरण पछी जे पैसा आवे एमाथी मारी दरेक मरण तिथिए कूतरा ने घास नाखजो। नमस्ते। अरे मरी तो नहीं जाए ने? आ दुनिया मा मूर्खाओ जल्दी मरता ज नथी, कारण के दुनिया ने जरा गुलाबी राखवा माटे भगवान हमेशा आवाओ नु रक्षण करे छे। ओ भगवान हूँ तारे शरणे आवु छु। लैला मजनू ना वंश नो आ छेल्लो सितारो आजे अस्त पामे छे। मारा मरण पछी आ जगत मा प्रेम जेवू कई रहेशे ज नहीं। जय चंद्रिका। अरे छगन खरेखर पड़े लगे। केम हजू तू मर्यो नथी? हूँ मरवा तो जतो हतो पर मारी बदली में कोई बीजा आपघात करो। बाबू एने जल्दी बचाओ। बहन शोभा, तो बेन ते मारा बनेवी माटे आटलू आटलू करू एनो तने आ बदलो दीधो केम? एवू न बोल, मैं मारो धर्म बजावो छे। ते तारो धर्म बजावो पर पति तरीके एनो कोई धर्म खरो के नहीं? एमा एनो वांक नथी, वांक मारा नसीब नो छे। नसीब 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 करीने तमे लोको ए पुरुष ने छापरे चढ़ायो छे। स्त्री आटली पामर शा माटे? तारी भूल खाय छे, सहन करवू ए पामरता नथी। सहन शक्ति ये स्त्री नो साचो श्रृंगार छे। नहीं हूँ तने दुखी नहीं थवा दो, मारा बनेवी नु मगज हूँ ठेकाणे लावी। तमे लोको शोभा बेन ने लईने घेर जाओ, हवे बगड़ेली बाजी हूँ सुधारीश। पधारो पधारो। वाह वाह वाह, शुं रूप छे। आ तमारू फूल सुंदर छे, आपने भाई गम्यो। परी સ્વાગમાં બધા મજામાં તો છે ને? હા તમને બધા યાદ કરે છે, આવણું નામ ત્યાં પણ ચાલે છે। દારૂડિયાના નામના ડંકા તો દસે દિશામાં વાગે છે। દારૂ? નહીં નહીં નહીં, હું દારૂ નથી પીતો, હું શરાબ પીઉં છું। છી 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 છી, શરાબ મને પસંદ નથી। મારા સમ છે, હવે નહીં જવા દો। મને રોકવી હોય તો મારી શરતોનું પાલન કરવું પડશે। તમને છોડીને હું ક્યાં જાઉં? જહેનમમાં રામ ભરોસે, રામ ભરોસે, આનો હાથ પકડીને ઘરમાંથી બહાર કાઢ। ચાલો બેન સાહેબ। નીકળ અહીંથી, જે ઘરમાં શોભાબેન જેવી દેવી ન ટકી શકી ત્યાં તું કોણ? ચાલ હાટ। રામ ભરોસે, રામ ભરોસે, ફાંકી દે। ઘરમાં જેટલી શરાબની બાટલી છે બધી ફાંકી દે, ફરીનો હુકમ છે। હવે હું સુધરી આવવા માંગુ છું। તો હું તમારી સાથે લગ્ન કરીશ। હું મારી સાથે લગ્ન? પરી મારી સાથે લગ્ન કરશે તો તમારી બધી શર્ટ મને મંજૂર છે। માણસ ને પશુ બનાવનાર દુષ્ટ, જે ઘરમાં તું દાખલ થઈ છે ત્યાં નિર્દોષ બાળકો ભૂખે મર્યા છે, અખૂટ સુખ સંપત્તિ નાશ પામી છે। ફિટકાર છે એને જે તને સંગ્રહે છે,
धिक्कार छे एने जे तारो गुलाम छे नीच निकल जा मत आ घर माथी ज नहीं पर अमारा हिंदुस्तान माथी सदाने वाटे जा बेटा जे थयू ए तू भूली जा अने खेत जा तारा बापूजी पण घणा दुखी थाय चल बेटा अबे मने समझायू छे કે તમે એટલો વૈભવ વિલાસ હોય પણ સંતાન વિનાનું ઘર નકામું છે, ચારે બાજુ અંધારું દેખાય છે અને ઘર ખાવા દોડે છે. એવું ન બોલો પિતાજી, ચાલો હું આવું છું. હા સાહેબ. અરે આ તો ચંદ્રિકા નો તાર. શું લખે છે? લખે છે કે લગ્નની તૈયારી કરો. મેં મારો જીવન સાથી શોધી લીધો છે, હું તરત આવું છું. વાહ, શું ઈશ્વરની દયા છે, મારી બંને આંખો મને પાછી મળી ગઈ. ચાલો જલ્દી. કઈ સમજાતું નથી કે કોની સાથે પરણવા માંગે છે. તારમાં મારું નામ નથી લખ્યું? ના, કોઈનું નથી લખ્યું. મારી સખી માજાની બહેનો કોઈ કાળે નહીં. અગર તારા બનેની સાથે લગ્ન કરીને તું સુખી થતી હો તો એક મોટી બહેન તરીકે હું તને આશીર્વાદ આપું છું. અત્યારે મારો જીવ ઠેકાણે નથી. તારો તો જીવ ઠેકાણે નથી પણ મારો તો જીવમાં જીવ જ નથી. હવે આપણે બંને શું કરશું? હેર કટિંગ સલૂન ઉઘાડી એકબીજાની હજામત કરશું. સમાજના વડીલો, લગ્નના આ પવિત્ર અગ્નિ આગળ તમને સોગંદ આપી ન્યાય ચૂકવવા વિનંતી કરું છું. ન્યાય આપો મારી નિર્દોષ બહેનને. જુઓ આ માણસને, એના મોઢામાં શરાબની વાસ છે, એના દેહ ઉપર વાસનાનો પોશાક છે. આ એ જ માણસ છે કે જે હાથે પગે જીભે અપંગ હતો. એક દિવસે મારી બહેને ધર્મ અને માબાપના વચનની ખાતર સ્વેચ્છાથી એના હાથ પગ બની ગઈ. દિવસ રાત તાર તડકામાં એનું રક્ષણ કર્યું અને જાનવરમાંથી માણસ બનાવ્યો. આજે આ વાસનાનો સૌદાગર ફરી જાનવર બનીને મારી સાથે લગ્ન કરવા આવ્યો છે. કારણ કે એની સેવા કરી કરીને કરમાઈ ગયેલી મારી બહેનની કાયામાં હવે એને માયા નથી રહી. હું પૂછું છું કે લગ્નને તમાશો બનાવી મૂકનાર આ ગુનેગારને
સમાજે શું સજા કરવી જોઈએ? આ લાકડાના દેવને ખાસરાની જ પૂજા થવી જોઈએ. ભલે મારે, હું એ જ શિક્ષાના લાયક છું. શોભા, હું મારો ધર્મ ચૂક્યો છું. નહીં, જ્યાં સુધી હું જીવતી છું તમને દુખી નહીં થવા દઉં. આ શું? શોભા, હવે મારો હાથ છોડતી નહીં, મને માફ કર. એવું બોલી મને પાપમાં ના નાખો. ચાલો ચાલો બેટા, તારા કેવા પ્રમાણે મેં આટલો મોટો ખર્ચો કર્યો, લગ્ન મંડપ ખાલી ન શોભે. બોલ બેટા, તું કોની સાથે લગ્ન કરવા માંગે છે? વાંચો છું, જાપ તો બી કરી આવો. ના, પેલા ચોખવટ કરો. લગ્નની બાબતમાં ચોખવટ સારી, આપણે જોડા ખાવા તૈયાર નથી. ચંદ્રિકાએ મને બધી વાત કરી દીધી છે, જાઓ તૈયાર થઈ જાઓ. એક શરતે, લગ્ન ઘરે મોડે થવા જોઈએ. આપે હા કબૂલ છે, કબૂલ. જાઓ બાબુ, તારી પાસે બેસવા દે. શું ધાંધલ છે? ધાંધલ નથી, આ તો જીવન મરણનો સવાલ છે. શું વાત છે? પહેલા છગનકુમારને હાજર કરો. આ રહ્યો, બોલો શું કામ છે? બોલ છગનકુમાર, જ્યારથી તમે ના પાડી છે ત્યારથી મારી તંદ્રિકાની આ હાલત છે અને ઉપવાસ ઉપર છે. બોલો હવે, લગ્ન કરવા તૈયાર છો કે પછી એક સ્ત્રી હત્યાનું પાપ માથે લેવું છે? બાબુ, શું કરું, કરી નાખ લગ્ન. ચંદ્રિકા ન મળી તો તંદ્રિકા, બંનેના નામ પર મહેંદી તો છે, ફરક માત્ર છે ને તનો છે. સસરાજી, તમારે નથી, હું જ મંગલ ફેરા ફરી લઉં છું.